हेलो स्टूडेंट्स, तो यूनिट 5 में आपणे આગળનો દાખલો હવે જોઈએ. તો એમાં સ્વાધ્યાયનો 5.14 5.11 12 13 અને આ છે આપણો 14 માં છે, બરાબર. તો આકૃતિ 5.16 માં એટલે કે આકૃતિ 5.16 એટલે આ તમારી આ છે આકૃતિ, બરાબર. 4 કેજી દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. એટલે કે આ જે છે એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બતાવ્યો છે અહીંયા. ફર્સ્ટ એ ટી લેસ 0, ટી લેસ 4 સેકન્ડ, 0 લેસ, ટી લેસ 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ શોધવાનું છે. બીજું ટી ઇઝ ઇક્વલ 0 અને ટી લેસ 4 સેકન્ડ સમયે આઘાત શોધવાનો છે, બરાબર. તો પહેલા આપણે આ જે છે એ વાળી કન્ડિશન આપણે જોઈ લઈએ છીએ અહીંયા સોલ્યુશનમાં. તો તમને ગ્રાફ અહીંયા સમજાય તે માટે આપણે જોઈએ છીએ. તો પહેલા એ જે કેસ છે, કેસ નંબર એ, જેમાં પહેલી કન્ડિશન છે ટી લેસ 0. તો પહેલા તો તમને આ ખબર પડવી જોઈએ કે ટી લેસ 0 એટલે ટાઈમ કરતા 0 મોટો છે, પણ 0 પછી માઇનસ જ આવે, બરાબર. તે આપણે નથી જોવાનું. તો એ કન્ડિશન કઈ તમારી? તો આ 0 વાળી કન્ડિશન. તો જ્યારે 0 સમય છે ત્યારે કણ પર લાગતું બળ કેટલું છે? તો કણ પાસે ગયેલો છે 0 સમયે? નથી ગયેલો, બરાબર. તો એ ક્યાં છે? જ્યાં છે ત્યાં જ છે, ઓકે. તો ત્યારે કણ પર કોઈ પ્રકારનું બળ લાગતું નથી, એના પર સ્થાનાંતર પણ થતું નથી, એટલે એના પર લાગતું બળ શું હશે? 0 થશે, બરાબર. તો અહીં આપણે લખીએ ટી લેસ 0 સમયે કણ પર, આપણે શોધવાનું શું છે? સમયે કણ પર લાગતું બળ. કણ પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, આથી બળ શૂન્ય થશે, ઓકે. પહેલો કેસ. ચલો સેકન્ડ કેસ. તો ટી લેસ 4 સેકન્ડ. ચલો ટી લેસ 4 સેકન્ડ. હવે ટાઈમ જે છે એ 4 સેકન્ડ સુધી જતો રહ્યો છે. તો તમને 4 સેકન્ડ અહીં આપેલી છે, બરાબર. 4 સેકન્ડ માં શું થાય છે? તો ટાઈમ શરૂઆત કરીને 0 થી 4 સેકન્ડ સુધીમાં, 0 થી 4 સેકન્ડ સુધીમાં શું થાય છે? તો તમારો કણ જે છે એ અહીંયાથી તે અહીંયા સુધી આવી જાય છે. t = 0 સમયે એ કણ અહીંયા જ હતો, બરાબર. એટલે એ સ્થિર જ છે, એટલે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. પણ t = 4 સેકન્ડે, t less 4 એટલે ટાઈમ કરતા 4 સેકન્ડ મોટી છે, તો 4 સેકન્ડ તમારી અહીંયા છે, બરાબર. તો એ કણ ત્યારે અહીંયા આવી ગયેલો છે, કણ ત્યારે અહીંયા આવી ગયેલો છે, બરાબર. પણ એક સરખી ગતિ કરીને અહીંયા આવીને સ્થિર થઈ ગયેલો છે, ટાઈમ કરતા 4 સેકન્ડ આવેલો છે તમને, બરાબર. તો અહીંયા આવીને સ્થિર થઈ ગયેલો છે. બીજું કે અહીંયાથી અહીંયા સુધી એની ગતિ જુઓ તો નિયમિત ગતિ છે, ને નિયમિત ગતિ એટલે તમારો પ્રવેગ 0, ને પ્રવેગ 0 એટલે બળ તમારું 0, ઓકે. તો આપણે એ લખીએ t લેસ 4 સેકન્ડ સમયે પદાર્થ નિયમિત 4 સેકન્ડે પદાર્થ સ્થિર રહે છે, તેથી તેના પરનું બળ એ શૂન્ય થશે. કારણ કે ટી લેસ 4 ટાઈમ કરતા 4 સેકન્ડ આપણે જોવાનું છે, બરાબર. તો 4 સેકન્ડ એ પદાર્થ અહીંયા આવી ગયેલો છે, ને પછી તો એ શું થાય છે? એક જ જગ્યાએ છે, બરાબર. પછી અંતર કાપતું નથી, ટાઈમ જ ફક્ત વધે છે, એટલે પદાર્થ જ્યાંનો ત્યાં જ છે, ઓકે. એટલે એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ચલો ત્રીજો કેસ. તો 0 લેસ ટી લેસ 4 સેકન્ડ. હવે 0 થી 4 સેકન્ડ સુધી જોવાનું છે.
चलो तो 0 सेकंड में कण स्थिर है, પછી ટી ટી એટલે ટાઈમ એટલે હવે 1 થી 3 આવવાનું છે, તમારું આમ ગતિ કરે છે અહીંયા અને 4 સેકન્ડે પાછો ઊભો રહી જાય છે, પણ ગતિ કરે છે તેવી કેવી ગતિ કરે છે, તો નિયમિત ગતિ કરે છે, જો કોઈ અંદર આલેખમાં સીધી રેખા છે એટલે કોઈ ચેન્જીસ આવતા નથી, બરાબર. તો અહીં આપણે 0 લેસ ટી લેસ 4 સેકન્ડ સમય માં કોણ નિયમિત वेग थी गति करतो होवा थी तेना पर कोई पण प्रकारनु बळ लागतु नथी, आथी बळ शून्य थसे, बराबर. એટલે ત્રણેય કેસમાં તમારો બળ શું છે, શૂન્ય થાય છે, કોણ પર કોઈ પ્રકારનું બળ લાગતું નથી. હવે કેસ બી છે કે t = 0 અને t less 4 સેકન્ડ સમયે આઘાત શોધો, બરાબર. તો કેસ બી માટે હવે જોઈએ છે આપણે કેસ બી, તેમાં પહેલો કેસ કે t = 0 સમયે, તો t = 0 સમયે જુઓ, આ t = 0 સમયે આઘાત શોધવાનો છે. तो t is equal 0 समय आपने लखिए, तो t is equal 0 समय कण नो प्रारंभिक वेग શું થશે, प्रारंभिक वेग શું થશે, v0 बराबर 0 થશે. t is equal 0 समय ये कण नो प्रारंभिक वेग 0 થશે, बराबर. तो कण नो अंतिम वेग आपने શું મળશે, t = 0 સમયે પ્રારંભિક વેગ 0, તો અંતિમ વેગ, અંતિમ વેગ તો અહીંથી પછી જાય છે, આ બદલે છે, બરાબર. તો t = અહીંયા આપણે t = 0 અને સાથે 4 પણ લેવી જ પડશે, બરાબર. t = 4 સેકન્ડ સમયે કણ નો અંતિમ વેગ अंतिम वेग v बराबर, चलो શું થશે, તો અંતિમ વેગ બરાબર શું થશે, t = 0 સેકન્ડ નહીં, આપણે 4 સેકન્ડ લખીશું, કારણ કે અહીંથી 0 માંથી અહીં વધીને જાય છે, બરાબર. સમય અંતિમ વેગ, અંતિમ વેગ તો એ પાછો ચેન્જ થશે ત્યારે જ મળશે, તો કેટલો મળશે, તો વેગ બરાબર શું થાય અહીંયા, તો અંતર ભાગ્યા સમય, બરાબર. તો અંતર કેટલું કાપે છે 0 થી અહીંયા સુધીનું, તો 3 મીટર અંતર કાપે છે, 3 મીટર બરાબર, ભાગ્યા સેકન્ડ કેટલી થાય છે 4, બરાબર. એટલે કેટલા મળે તમને 3/4 એટલે 0.75 મીટર પર સેકન્ડ, આ તમને આન્સર મળે છે અહીંયા, ઓકે. તો હવે t = માટે t = 0 સમયે એટલે ડાયરેક્ટ આપણે t = 0 થી 4 લઈ શકીએ આપણે, બરાબર. સમયે કણ પર લાગતો આઘાત બરાબર, ચલો આઘાતનું કયો સૂત્ર આપણે વાપરશું, f ઇન્ટુ t વાપરશું, કે વેગમાનમાં થતો ફેરફાર, અહીંયા વેગ તમારો બદલાય છે એટલે આપણે લેશું વેગમાનમાં થતો ફેરફાર, તો વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું થશે, આ t = 0 સમય એટલે 0 થી અહીંયા સુધી, બરાબર, 0 થી અહીંયા સુધી, કારણ કે ત્યાં સુધીમાં શરૂઆતનો વેગ 0 છે, પછીનો વેગ એ ગતિ કરે છે, તે અંતિમ વેગ થશે એનો, બરાબર. તો અંતિમ વેગમાન ઓછા શું થશે, પ્રારંભિક વેગમાન = તો અંતિમ વેગમાન એટલે m v માઇનસ પ્રારંભિક વેગમાન એટલે m v 0. હવે જુઓ, તો m તમને દળ આપેલો છે, તો હા 4 kg દળનો એક કોણ છે, તો 4 kg આપેલો છે, 4 ઇન્ટુ અંતિમ વેગ કેટલો હતો 0.75 માઇનસ 4 ઇન્ટુ પ્રારંભિક વેગ 0, એટલે તમને 4 ઇન્ટુ 0.75 કરો તમે તો કેટલા આવે, 4 ઇન્ટુ 0.75 કરો તો તમને કેટલા મળે, 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, આઘાતનો એકમ શું છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે, બરાબર. તો આ તમને મળી ગયું.
चलो तेज रीते बीजो केस शू टी लेज फोर बीजो शू टी लेज फोर सेकेंड टी लेज फोर सेकेंड तमने शू मळे तो लेज फोर और इज इक्वल फोर तो गमे ते लई शको छो टी लेज फोर सेकेंड समय कण नो प्रारंभिक वेग चलो हवे जुओ पहलो केस टी इज इक्वल जीरो थी आपणे फोर लीधो छे अहींयाथी अहींया सुधी तो ज्यारे सेकंड कंडीशन टी फोर सेकंड थी शुरू थशे तो ए अहींया नो एनो प्रारंभिक थई जशे बराबर तो अहींया सुधी एनो प्रारंभिक केटलो मळे छे केटलो मळे छे अहींया प्रारंभिक वेग आ जे एनो अंतिम वेग थयो ते एने माटे शुं थई जशे प्रारंभिक वेग थई जशे एटले केटलो मळे छे पॉइंट पचोतेर वी जीरो बराबर पॉइंट पचोतेर मीटर पर सेकंड ओके तो टी लेस फोर सेकेंड समय कण नो अंतिम वेग वी बराबर हवे जुओ तो टी लेस फोर लेस फोर फोर सेकेंड एनी इज इक्वल फोर होय तो ये फोर थी चालू थई जशे बराबर फोर पछी नो जे टाइम आवशे ए तमारो जुओ कण क्यां छे तो स्थिर छे પછી એને વેગ મળતો નથી ફક્ત સમય જ વધે છે બરાબર કારણ કે અંતર વધતું નથી એટલે તમારો વેગ જે છે એ શું થઈ જશે શૂન્ય પદાર્થ જ્યાં છે ત્યાં જ રહી જાય છે અહીંયા બરાબર અહીંયા સુધી ગતિ કરે છે પછી એ આગળ વધતો નથી સમય જ વધે છે ઓકે તો ટી લેસ ફોર સેકન્ડ સમયે કણ પર લાગતું લાગતો આઘાત સોરી આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર તો શોર્ટમાં લખતી છું અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન તો અંતિમ વેગમાન એનું શું આવ્યું એમવી માઇનસ એમવી ઝીરો તો इज इक्वल एम कितना छे 4 अंतिम वेगमान 0 माइनस 4 इनटू वी 0 कितना है वाना 0.75 0.75 बराबर आ तो 0 माइनस 4 इनटू 0.75 એટલે 3 बराबर माइनस बराबर ना 4 इनटू 0.3 न्यूटन पर न्यूटन इनटू सेकंड ओके तो આવા છે એ દાખલા એ તમને જે ડબલી નીટ માં પૂછાય છે તમારે ખાલી ગ્રાફ વાંચવાનો તમને આઈડિયા આવડવી જોઈએ કે ટી ઇઝ ઇક્વલ 0 અને ટી લેસ 4 સમયે આઘાત શોધો 0 એટલે 0 માંથી સ્ટાર્ટ થઈ અહીંયા સુધી આવશે ને આ જે કન્ડિશન છે અહીંયાથી સ્ટાર્ટ થઈને જશે બરાબર તો આ કન્ડિશન માટે આ જે છે એની પ્રારંભિક થઈ કહેવાય બરાબર તો તમને ગ્રાફ વાંચતા આવડવું છે અને તે પરથી દાખલા ગણતા આવડવા જોઈએ ધ્યાનથી સમજો લખો અને પ્રેક્ટિસ કરો થેન્ક યુ